नमस्कार दोस्तों, तमे जो रहा छो नवसारी लाइव। दिवसभर की घटनाओं की अवगत करावता बुलेटिन झटपट में जुओ आज ना समाचार। दर्शक मित्रों, जिल्ला में लोकशाही ने मजबूत करवा लोकमत जरूरी छे, तेथी 28 फेब्रुआरी ना रोज मत आपी तमारी सेल्फी 9825955116 नंबर पर व्हाट्सएप करी अमने मोकलो। अमे तमारी सेल्फीओ अमारी चैनल द्वारा लोको सुधी पहुंचाड़ीशू अने मत आपवा माटे लोको मा जागृति फैलावीशू। सूरतना मगदल्ला खाते गुजरात स्टेट वेटलिफ्टिंग एसोसिएशन द्वारा योजाएल राज्यकक्षानी स्पर्धा में नवसारीना चार खिलाड़ियों मेडल मेरवी नवसारी ने गौरवित कर्यू छे। गुजरात स्टेट वेटलिफ्टिंग एसोसिएशन द्वारा राज्यकक्षाना सीनियर वेटलिफ्टिंग स्पर्धा में 45-49 वर्षनी वय में मयूर मिस्त्रीए सिल्वर मेडल मेळव्यो छे, तो 55-59 वर्षनी वय में रणवीर कौरे गोल्ड मेडल जीत्यो छे। 60-64 वर्षनी वय में श्वेता उपाध्याय ब्रेज मेडल जीत्यो छे, तो 57 वर्षनी वय मर्यादा में डिम्पल कहारे गोल्ड मेडल जीत्यो छे। आम नवसारीना चार वेटलिफ्टरोए चार मेडलो मेळवता समग्र दक्षिण गुजरात में नवसारी સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ફક્ત એક જ રાત બાકી છે। તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રજાને રીઝવવા માટે મત આપવા અપીલ કરવામાં આવી રહી છે, પરંતુ ચીખલીની એક શરમજનક ઘટના સામે આવી છે। ચીખલીના તલાવચોરા ગામે દારૂ વહેતા ભાજપના કાર્યકર્તા ઝડપાયા છે, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। નવસારી લાઈવ આ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ દારૂ વેચી મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યો હોય તેવા વાત સામે આવી છે। કોંગ્રેસના કાર્યકરોએ એ વિડીયો બનાવી સવાલો પૂછતા સરપંચ અને કાર્યકર બાઇક મૂકીને ત્યાંથી દોડ પકડી હતી। આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે। જોકે પોલીસને પણ આ સમગ્ર ઘટનાની જાણ કરાઈ છે। નેતાઓ મત આપવા આવા કાર્યો પાછળ લાગી રહેશે, પરંતુ તમારે આવતીકાલે મત આપવાનું ચૂકવાનું નથી। સાથે સાથે નવસારી લાઈવ આવતીકાલની ચૂંટણીની તમામ ખબરો લાઈવ આપના સુધી પહોંચાડતું રહેશે। જોતા રહો નવસારી લાઈવ। આજરોજ નવસારીમાં 24 આહિરવાસ ખાતે આવેલા આઈશી ખોડિયાર માતાજી અને મહાકાળી માતાજી મંદિરની દ્વિતીય સાલગીરી મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યું હતું। આહિરવાસ ખાતે આવેલા આઈશી ખોડિયાર માતાજી અને મહાકાળી માતાજીનું મંદિર પૌરાણિક છે। આજથી 2 વર્ષ પહેલા તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો। નવસારી જિલ્લા પ્રાંત અધિકારી તુષાર જાની મતદાન કરવા માટે નવસારી લાઈવ પર શું અપીલ કરી રહ્યા છે, આવો સાંભળીએ। આગામી 2 દિવસમાં આવનારી નવસારી વિજલપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2021, જેનું મતદાન 28 રવિવારના રોજ છે, તેની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે। 199 બુથ જે નગરપાલિકા વિસ્તારમાં નક્કી કરવામાં આવ્યા છે તેનું સેનિટાઇઝેશન કરી અને તેની બધી વ્યવસ્થા ગોઠવીને કાલે પોલિંગ ટીમોને રવાના કરવામાં આવશે। અમે લોકો કોવિડની પ્રોટોકોલ્સ મુજબ જે લેટેસ્ટ ગાઈડલાઇન્સ છે મતદારો માટે અને ટીમ માટે એનું તમામ ફોલોઅપ થઈ ચૂક્યું છે। અત્યારે અહીંયા રિસીવિંગ સેન્ટર છે અમારું, જે ત્યાં પણ તમામ તૈયારીઓ થઈ ચૂકી છે। ચૂંટણી અધિકારી તરીકે મારી નવસારી આમ જનતાને અપીલ છે કે આપણે આપણી રાષ્ટ્રીય ફરજ નિભાવીએ અને અચૂક સમય કાઢીને આપણો કિંમતી વોટ આપીએ, અને આપણો હક છે, આપણી ફરજ છે મતદાન કરવું, તો પ્લીઝ વોટ કરો। ચૂંટણી અધિકારી તરીકે મારી અપીલ છે। થેન્ક યુ વેરી મચ। નવસારીજનો, 28 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, ત્યારે નવસારી જિલ્લાની ખૂણે ખૂણેથી પળપળની માહિતીથી અવગત કરાવવા અમારી ચેનલ તમને 28 ફેબ્રુઆરીના રોજ સવારે 7 વાગ્યાથી લાઈવ કવરેજ કરી દરેક સમાચારો તમારા સુધી પહોંચાડશે। તો તે માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। ખેરગામ તાલુકામાં એક ગોળના વેપારીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી લાંચ માંગનાર એએસઆઈને એસીબીએ લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે। ખેરગામ પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા દીવભાઈ દાહવાડે ગોળના એક વેપારી પાસેથી 5,000 રૂપિયાની લાંચ માંગી હતી। બુટલેગર દારૂ બનાવવા માટે વેપારી પાસેથી ગોળ લઈ જતા
હોવાનું કહી દર મહિને 5000 રૂપિયાનો હપ્તો માંગ્યો હોવાનો આરોપ છે. ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપતા વેપારીએ લાંચ ન આપવી હોય વલસાડ અને ડાંગ એસીબીમાં ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે એસીબીએ ટ્રેપ ગોઠવી હતી, જેમાં એસઆઈ પાટી 22 ફળિયા પાસે જાહેર રોડ પર લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાયો હતો. સમગ્ર ટ્રેપ KR સક્સેના, PI વલસાડ અને ડાંગના અધિકારી કર્મચારી દ્વારા કરવામાં આવી હતી, જેમાં સુપરવિઝન NP ગોહિલે, મદદનીશ નિયામક સુરત દ્વારા કરવામાં આવ્યું હતું. એસીબીએ હાલ વધુ તપાસ હાથ ધરી છે. નવસારી લાઈવ પર કાલે દિવસભર જુઓ રાજકીય વિશ્લેષકો સાથે ચર્ચા, જેમાં પ્રતાપસિંહ મહેડા, પરેશ અધવર્યુ, જયંત મહેતા, ધનેશ પારેખ, પ્રદીપ પાંડે, રજનીશ બાગલે, ગૌતમ મહેતા, સંતીશ ચોરવણે, જશુભાઈ નાયક, નિલેશ ગામિત, ભરત સુખડિયા, મહેશ પુરોહિત, ભરત શાહ, જીરલ પટેલ, ઓમ પ્રકાશ અગ્રવાલ, મુકુલ સોરઠિયા, રક્ષાબેન તેમજ અજય શાહ સાથે જુઓ સવારે 7 વાગ્યાથી અવિરત અમારી ચેનલ પર ચર્ચાઓ. સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને રાજકીય ધમધમાટ ચાલુ છે. ચૂંટણીના પડઘમ શાંત થઈ ગયા છે ત્યારે હવે નિષ્પક્ષ મતદાન થાય એને ધ્યાને રાખી નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. નવસારી જિલ્લાની તાલુકા પંચાયત, 2 નગરપાલિકાઓ અને 1 જિલ્લા પંચાયત માટે મતદાન થવાનું છે, જેને લઈ તૈયારીઓ કરવામાં તંત્ર વ્યસ્ત છે. નવસારી જિલ્લામાં જિલ્લા પંચાયતની 30 બેઠકો, તાલુકા પંચાયતની 132 બેઠકો અને નગરપાલિકાના 19 વોર્ડ માટે મતદાન થવાનું છે, જેના માટે 1113 જેટલા મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. 55 જેટલા સંવેદનશીલ મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે, તેમજ કુલ 300 જેટલા પોલીસ હોમગાર્ડ અને SRP જવાનો સુરક્ષા બંદોબસ્તમાં જોડાવાના છે. લેક્સી ફેબ્રિક્સની સાથે ઉદ્યોગ કરવાનો લહાવો પ્રાપ્ત કરો. આપના ઉદ્યોગને વધુ વિકસાવવા માટે શ્રેષ્ઠ મોકો મેળવો. ઓનલાઈન વ્યવસાય શરૂ કરવા સાથે બધી જ સહાયતા આપને અમારા તરફથી મળી રહેશે. ભલે તમે નોકરી સાથે જોડાયેલા હોય કે નિવૃત્ત હોય, વિદ્યાર્થી હોય કે ઉદ્યોગપતિ હોય, પછી એક ગૃહિણી પણ કેમ ના હોય, ઘરે બેઠા પૈસા કમાઓ અને પોતાની બ્રાન્ડ ઊભી કરો. અમારું સરનામું છે લેક્સી ફેબ્રિક્સ, ઉદ્યોગનગર, નવસારી, અને અમારો સંપર્ક કરવા માટે 7698080307 અથવા 9898287464 પર કોલ કરો. નવસારીના ગોલ્ડન ગેટ હોટલ પાસે એક ચકચારી ઘટના બની છે. આજ સુધી તમામ લોકોએ એક્સિડન્ટ વિશે સાંભળ્યું છે, ક્યાંક તો એ વ્યક્તિનું હોય અથવા કોઈ પાલતુ પશુનું. પરંતુ નવસારીમાં ગોલ્ડન ગેટ પાસે ગત રાત્રિએ દીપડો લટાર મારવા નીકળ્યો હતો. તે દરમિયાન વાહનની અડફેટે આવતા દીપડાનું મોત નિપજ્યું હતું. રાતે બનેલી આ ઘટના સવારે સ્થાનિકોને ધ્યાને આવતા તાત્કાલિક વન વિભાગને જાણ કરાઈ હતી. વન વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મૃત દીપડાનો કબજો હાથ પર લીધો હતો અને આગળની કાર્યવાહી વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી. હવે કોરોનાની વાત કરીએ તો નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અત્યારથી જ આડઅસર જોવા મળી રહી હોય તેમ આજરોજ કોરોના પોઝિટિવ કેસના 3 દર્દીઓ જિલ્લામાં નોંધાયા છે. આ સાથે સમગ્ર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંકડો 1580 થયો છે. આજરોજ નોંધાયેલ પોઝિટિવ દર્દીની વિગત કંઈક આમ મુજબ છે. પહેલા સુનિલસિંહ ઠાકોર, જેમની ઉંમર 35 વર્ષની છે, તેઓ જમાલપુર ખાતે સિલ્વરસ્ટોન સોસાયટીના રહેવાસી છે. બીજા બંને દર્દીઓ એક જ પરિવારના નોંધાયા છે, જેમાં પહેલા રામુભાઈ આહિર, જેમની ઉંમર 66 વર્ષની છે, અને બીજા લક્ષ્મીબેન આહિર, તેમની ઉંમર 65 વર્ષની છે. આ બંને દર્દીઓ નાગધરાના હનુમાન ફળિયાના રહેવાસી છે. આજરોજ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓમાંથી એક દર્દીને રજા આપવામાં આવી છે, જેમાં વિનીતાબેન ઠાકોર, જેમની ઉંમર 35 વર્ષની છે, તેઓ ગણદેવી રોડ તિગરા ખાતે આવેલી સિલ્વરસ્ટોન સોસાયટીના રહેવાસી છે. જોકે આજ સુધી કુલ 1468 દર્દીઓ કોરોના વાયરસથી મુક્ત થયા છે, જેને પગલે નવસારી જિલ્લામાં આ દિન સુધીમાં કોરોનાના કુલ 10 એક્ટિવ કેસ નોંધાયા છે, જે હાલ સારવાર હેઠળ છે.
આજ રોજ આરોગ્ય વિભાગ દ્વારા 414 સેમ્પલ લેવામાં આવ્યા છે. ઉપરાંત આજ દિન સુધીમાં જિલ્લામાં કોરોનાના કુલ 1,42,761 સેમ્પલ લેવામાં આવ્યા છે. તે પૈકી 1,40,767 નેગેટિવ કેસ અને 1,580 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે સમગ્ર જિલ્લામાંથી કોરોનાના કારણે આજ દિન સુધીમાં 102 લોકોના મૃત્યુ થયા છે. વાત હવામાનની કરવામાં આવે તો નવસારી જિલ્લામાં આજ રોજ મહત્તમ તાપમાન 35 અંશ નોંધાયું છે, જ્યારે ન્યૂનતમ તાપમાન 15.5 અંશ નોંધાયું છે. આ ઉપરાંત સવારના સમયે ભેજનું પ્રમાણ 94% રહ્યું હતું, જ્યારે સાંજના સમયે ભેજનું પ્રમાણ 41% રહ્યું છે. વાત હવાની ઝડપની કરવામાં આવે તો 4.1 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે, જેની દિશા ઉત્તરથી પૂર્વની છે. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો. સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે. એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો.